કેમ છો વિદ્યાર્થીની બહેનો બધા મજામાં હશો અગાઉના ચેપ્ટરની અંદર આપણે વૃદ્ધિ અને વિકાસ જોયો હતો હવે આપણે જે સમજવાનું છે એ પરિપક્વતા છે તો આ પરિપક્વતા શું છે એનું અંગ્રેજી નામ છે મેચ્યોરિટી એના માટે અંગ્રેજી શબ્દ છે મેચ્યોરિટી આપણે જોયું હતું કે બાળકનું ગર્ભાધાન થાય ત્યારથી એ બાળકનો જન્મ થાય એ સમય સુધીના નવ મહિના એ નવ મહિના જે છે એ બાળક જમ જન્મવા માટેથી પરિપક્વ થયું છે આવી રીતે દરેક તબક્કાઓ છે કે જે તે તબક્કા માટે કોઈ બાળક છે અથવા તો કોઈ વ્યક્તિ છે એ એની પરિપક્વતા નક્કી થાય સામાન્ય રીતે એવું સમજવામાં આવે કે કોઈ પણ જીવિત પ્રાણીના અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ થાય એટલે કે સંપૂર્ણ વિકાસ થાય એ પ્રક્રિયા જે છે એ કુદરતી પ્રક્રિયા છે દરેક વિવિધ વય કક્ષાએ આ વૃદ્ધિ અને વિકાસ છે એટલે કે આ જે પરિપક્વતા છે એ અલગ અલગ રીતે હોય એની સરેરાશ સિદ્ધિ અઢારથી એકવીસ વર્ષે થાય કે વ્યક્તિ પુખ્ત થઈ ગઈ છે એમ કહેવાય ત્યાર પછી એના સ્નાયુઓમાં એના હાડકામાં ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી આ વસ્તુ તમને ખરા ખોટામાં કે પ્રશ્ન જવાબની અંદર પૂછાઈ શકે હવે આ વિકાસની એક એવું સ્થાન છે કે ત્યાર પછી ફેરફાર શક્ય નથી અથવા તો નહીવત ફેરફાર થાય છે જે તે સમયે બાળકે જે જે માનસિક વિકાસ કરવાનો હોય એ વિકાસ પણ એ થઈ જાય અને એનો શારીરિક વિકાસ પણ સારો થયો હોય તો ગર્ભાધાનથી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી સ્ત્રી પુરુષ એટલે કે છોકરી છે કે છોકરો એ બંનેના પ્રજનન કોષો છે એ જ્યારે અલગ અલગ ક્ષેત્રમાં વિકાસ પામે છે અને સંપૂર્ણ વિકાસ પામી જાય છે ત્યારે તે બાળક પરિપક્વ થયું કહેવાય છે દરેક અલગ અલગ પરિપક્વતા હોય એટલે કે અમુક આપણે આ પહેલાં પણ સમજાતા કે અમુક વર્ષની ઉંમરે એને ચાલતા આવડવું જોઈએ અમુક વર્ષની ઉંમરે એને લખતા આવડવું જોઈએ આ જે અલગ અલગ વસ્તુઓ છે એ જે તે કાર્ય કરવા માટે પરિપક્વ છે એબલ છે સક્ષમ છે મેચ્યોર છે આની કોઈ તાલીમ આપી શકાતી નથી પરંતુ છતાં પણ એ વસ્તુ થતી હોય છે એને કહેવાય છે પરિપક્વતા હવે આ પરિપક્વતા છે એ શું છે તો કે કોઈ પણ વિકાસ છે એનું પરિણામ છે કે કોઈ વ્યક્તિ વિકાસ પામી અને પરિપક્વ થઈ શકે છે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે કાંઈ જેમ વ્યક્તિ મોટી થતી જાય એમ એમ એનો વિકાસ છે એ અલગ અલગ રીતે થતો હોય વિકાસ છે એ થોડીક જટિલ બાબત છે કારણ કે એ અદૃશ્ય બાબતો છે જ્યારે કે વૃદ્ધિ છે એ તમે જોઈ શકો છો કે ના હાથ મોટા થયા પગ મોટા થયા એટલે વિકાસ એ શારીરિક ઘટના નથી પણ માનસિક વ્યાપાર છે કોઈ પણ વ્યક્તિના વર્તન દ્વારા એ રિફ્લેક્ટ થતું હોય છે બહાર આવતું હોય છે અને એટલા માટે થઈને આ થોડીક સંકુલ સંકુલ એટલે જટિલ એવી બાબત છે તો આ વિકાસને કઈ કઈ બાબતોની અસર કરે તો કે કે ગર્ભાધારણથી શરૂ થઈને બાળકનો જન્મ થાય બાળક મોટું થાય અને વૃદ્ધ થાય મૃત્યુ પામે વ્યક્તિ ત્યાં સુધી એ સતત વિકાસ તો કરતો જ રહે છે ત્યાં સુધી વૃદ્ધિ નથી થાતી શરીર નથી વધતું પણ વિકાસ થતો રહે છે અને આ એક સ્વાભાવિક ક્રિયા છે દરેક વ્યક્તિએ વ્યક્તિએ વિકાસના દરમાં ફેરફાર હોય છે બધા બાળકોનો વિકાસ અલગ અલગ થતો હોય છે એક જ વર્ગખંડમાં એક જ બેન્ચ ઉપર બેઠેલા બે વિદ્યાર્થીઓમાંથી એકને પચ એસીમાંથી સિત્તેર માર્ક આવે છે એકને ત્રીસ માર્ક જ આવે છે તો એ સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે આ વ્યક્તિગત બાબત કેના ઉપર આધારિત છે તો કે કે એનો વારસો અને પર્યાવરણ જરૂરી છે આ બે વસ્તુ નક્કી કરે છે કે એ વ્યક્તિ કેવા પ્રકારનો વિકાસ કરશે તો જેને વારસો મળવાનો છે એ તો એને ગર્ભાધાન સમયે જ્યારે સ્ત્રી બીજ અને પુરુષનો કોષો છે એ જ્યારે મળે છે ત્યારે જ નક્કી થઈ જાય છે કે એને કયો વારસો મળે છે જેને આપણે જીનેટિકલ સાયન્સ અથવા તો જનીન તત્વ કહીએ છીએ અને ત્યાર પછી એ ફલનક્રિયાથી શરૂ કરીને સંપૂર્ણપણે જે વાતાવરણ મળે છે એને એટલે કે જે પર્યાવરણ મળે છે એ પર્યાવરણની અસર એને જન્મ સમયે સુધી ચાલુ રહે છે અને એનું જ કારણ છે કે કોઈ દિવસ બે એક સરખી વ્યક્તિ છે એ જોવા મળતી નથી જો એક દળ જોડિયા બાળકો હોય તો એમાં પણ ભિન્નતા હોય છે કોઈ પણ વસ્તુ એઝ કોઈપણ વ્યક્તિ બે વ્યક્તિ એના દરેકે દરેક લક્ષણો એઝ ઇટ ઇઝ કોઈ દિવસ કોઈનામાં હોવાના નથી જો જોડિયા બાળકો હોય તો એના પણ સ્વભાવ એના વિચાર એના આવેગ એમાં ભિન્નતા જોવા મળે છે ઇનિશિયલી બાળક નાનું હોય ત્યારે બધું સરખું સરખું લાગતું હોય પણ જેમ જેમ એ મોટા થતા જતા હોય છે એમ એમ એનામાં ભિન્નતા જોવા મળે છે અને એટલા માટે થઈને બે વસ્તુ છે એ કોઈપણ વ્યક્તિના વિકાસમાં બહુ મહત્ત્વની છે એક છે વારસો કે જેને કહેવામાં આવે છે હેરિડિટી અને બીજું કહેવામાં આવે છે પર્યાવરણ એટલે કે જે વાતાવરણમાં બાળક ઉછરે છે એ વારસો કેવી વસ્તુ છે તો કે કે લગભગ દરેક જાતિના એક ચોક્કસ જનીન તત્વોના આધારિત લક્ષણો અને ગુણધર્મો હોય છે એનો એક પેઢીમાંથી બીજી પેઢી બીજી પેઢીમાંથી ત્રીજા પેઢીમાં એમ આનુવંશિક થઈ અને એ વસ્તુ છે એ બાળકના અંદર આવતું હોય છે એટલે ગર્ભાધાન પાસેથી માતા પિતા પાસેથી સંતાનોને મળેલા જે ત્રેવીસ ત્રેવીસ રંગસૂત્રો છે ત્રેવીસ માતા તરફથી મળે છે ત્રેવીસ પિતા તરફથી મળે છે જેને આપણે ક્રોમોઝોમ્સ કહીએ છીએ આ રંગસૂત્રોની અંદર જનીન તત્વો રહેલા હોય છે કે જેને આપણે કહીએ છીએ જીન્સ આપણે એવું સાંભળતા કે એના જીન્સમાં જ આ વસ્તુ છે કોઈ સંગીતકાર છે તો એનું સંતાન છે એ સંગીતકાર થાય જ કારણ કે એને લોહીમાં આ વસ્તુ મળેલી છે તો એ જે જીન્સ છે એ એના વારસાના વાહકો છે કે જે એ બાળકને એ માતા પિતા ત્રેવીસ ત્રેવીસ રંગસૂત્રોની જોડીની અંદર આપી દેતા હોય છે પછી એ બાળકના શરીરના કોષના બંધારણની અંદર આવે છે અને જે બાળક હોય તેની અંદર એ જુદી જુદી રીતે વિકાસ પામે છે એક જ પ્રજાતિના મૂળભૂત કોષોના જનીન તત્વો છે એ સરખા હોય છે અને એટલા માટે થઈને એવું કહેવામાં આવે છે કોઈ પણ બે વ્યક્તિના લગ્ન કરવાના હોય તો સાત સાત પેઢી જોવે કારણ કે એ અમુક બીમારીઓ છે એ પણ વારસાઈ હોય છે અમુક સ્વભાવ છે એ પણ વારસાઈ હોય છે અચ્છા અમુક વિચારો જે છે વિચાર કરવાની ક્ષમતા બુદ્ધિ ક્ષમતા એ પણ એને વિચારોથી મળતી હોય છે તો જનીન કોષની અંદર માનવનો જ્યારે ગર્ભ રચાતો હોય છે આ ગર્ભને જે વારસો મળે છે એ આ ત્રેવીસ ત્રેવીસ જનીન સૂત્રો છે એ નક્કી કરે છે કે એને એ શું મળે છે કઈ વ્યક્તિની અંદર કઈ વસ્તુ પડેલી છે એ વસ્તુ એના જનીન તત્વો દ્વારા બહાર આવતી હોય છે દાખલા તરીકે આપણે ઘણી વખત એ વસ્તુ જોતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિ એના માતા પિતા કરતાં સાવ વિપરીત હોય કોઈ અતિશય હોશિયાર માતા પિતા હોય અને એનું બાળક છે એને કંઈ ગતાગમ જ ન પડતી હોય તો એ એક જ માતા પિતા એના ઉપર જવાબદાર નથી માતાના અંદર રહેલા જનીન તત્વો છે એ પણ એના સાત પેઢીના જવાબદાર હોય છે પિતાના પણ એટલા જ જવાબદાર હોય છે એટલે એ ગર્ભ જે છે એને જે તે જનીન તત્વ મળે છે એના આધારે એની પ્રજાતિ ઉદ્ભવે છે અને એટલા માટે જ ભારતની અંદર આ જે સામાજિક વ્યવસ્થા છે કે દરેક જ્ઞાતિ પ્રમાણે લગ્ન થાય છે એટલે જે તે જ્ઞાતિના લક્ષણો જે તે વ્યક્તિને ખબર હોય અને એ એની સાથે સારી રીતે સમાયોજન સાધી શકતું હોય છે એટલે વારસો છે એ શું છે તો કે કે માનવી માનવ બાળને જન્મ આપે છે પણ બાળકના જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં પણ ઘણે બધે અંશે સરખું આ બંને વ્યક્તિને મળતું એ વા વ્યક્તિ હોય છે હવે એ એટલું પૂરતું નથી ત્યાર પછી એને કેવું પર્યાવરણ મળે છે એ પણ એટલી જ મહત્વની વસ્તુ એ આપણે આગળના ઓલામાં જોશું કે પર્યાવરણનું શું મહત્વનું છે હવે જનીન તત્વનું પ્રસારણ ખૂબ જ અટપટું છે જે રંગસૂત્રો તમે કદાચ દસમા ધોરણની અંદર એ વસ્તુ ભણ્યા પણ હશો કે આ રંગસૂત્રો છે એનું સંયોજન ખૂબ વિપુલ પ્રમાણમાં થતું હોય છે દરેક રંગસૂત્રમાં ત્રણ હજારથી વધુ જનીન તત્વ એટલે કે જીન્સ રહેલા હોય છે આમાંથી કયા જનીન તત્વ બાળકને વારસામાં મળશે એ કોઈ દિવસ નક્કી હોતું નથી એટલે કે માતાના શરીરની બંદરથી જે મળતા રંગસૂત્ર ને પિતાના રંગસૂત્ર આ દરેકે દરેક રંગસૂત્રમાં ત્રણ હજારથી વધુ જનીન તત્વ છે માતાના ત્રણ હજારથી વધારે જનીન તત્વ પિતાના ત્રણ હજારથી વધુ જનીન તત્વ આ બંનેનું મિશ્રણ થવાનું છે હવે એમાંથી કયા કયા તત્વો છે એ મિક્સ થશે એ કોઈ દિવસ કોઈ વ્યક્તિ નક્કી કરી શકતું નથી એ કુદરતી બાબતો હોય છે એના એના એક્ટિવિઝમ ઉપર કામ થતું હોય છે કે કયું જિનેટિક તત્વ છે એ વધુ એક્ટિવ છે પ્રભાવી છે એ આખું અલગ વિજ્ઞાન છે એમાં આપણે નથી પડતા અત્યારે પણ હું કહેવાય માગું છું કે આ ત્રેવીસ રંગસૂત્ર અને આ ત્રેવીસ રંગસૂત્રો એ બધા જ રંગસૂત્રો ત્રણ ત્રણ હજારથી વધારે એવા જે જેનેટિકલ વારસા છે એ પ્રાપ્ત લઈને ફરતા હોય છે એ બધા આમાં મિક્સ થશે હવે માતાનું કયું આવ્યું પિતાનું કયું આવ્યું એ નક્કી નથી થતું એટલે તમે જોશો કે નાના બાળકને કોઈ વ્યક્તિ જોતી હોય તેમ કે એની આંખે એની મમ્મી જેવી જ એના ચાલવાની સ્ટાઇલ એના પપ્પા જેવી છે આવું તમે વારંવાર સાંભળતા હશો આ ઉપરાંત કોઈ કલા છે તો અમુક એની માતાની હોય અમુક નાનીમાંની હોય અમુક દાદીમાંની હોય આવી અલગ અલગ વસ્તુ થશે કારણ કે દરેકે દરેક રંગસૂત્રો આટલા બધા જીન્સ ધરાવે છે અને એમાંથી કયું મિક્સ થયું છે એ ખબર નથી એટલે બધાનું જુદું જુદું નવું નવું તત્વ છે એ ભેગું થઈ અને એક આખું અલગ બાળક છે એ તૈયાર થાય કે જે જુદા જુદા વારસો ધરાવતું હોય છે આમ માતા અને પિતા પાસેથી મળેલા જનીન તત્વનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી નક્કી એ રીતે હોય છે કે કયું જનીન તત્વ વધુ પ્રભાવિત છે પણ એ કોઈ દિવસ જાણી શકાય એવી બાબત હોતી નથી આથી એક જ માતા પિતાના સંતાનોના વર્તન અને લક્ષણોની અંદર વિવિધતા જોવા મળે છે હવે આમાં એક ગર્ભાધાનનું વિજ્ઞાન છે એ આપણો અત્યારનો વિષય નથી પરંતુ છતાં પણ એ વસ્તુ જાણવી જોઈએ એટલા માટે કહું છું કે ગર્ભાધાનનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનના આધારે એવું કહેવામાં આવે કે જે સમયે બાળકનું ગર્ભાધાન થવાનું હોય એ સમયે શુભ વિચારો તમે જે પ્રકારનું બાળક ઈચ્છો છો એવા પ્રકારના વિચારો તમે કરો છો તો એ સમયના એ પ્રકારના રંગસૂત્રો છે એ પ્રભાવી થશે અને એ રંગસૂત્રો પ્રભાવી હશે તો માતા અને પિતાના રંગ જીન્સ જ્યારે ભેગા થતા હશે એ સમયે જે પ્રભાવી છે એટલે કે જેનો પ્રભાવ વધારે છે જે વધારે એક્ટિવ છે એ એમાં એક્ટિવ થશે એટલે એ પ્રકારના લક્ષણો બાળકમાં આવવાની શક્યતાઓ ખૂબ જ રહેલી હોય છે આ એક એની સાઈડ બાબત છે અધરવાઇઝ કોઈ પણ બીજું એવું લોજિક નથી કે જે નક્કી કરી શકે કે કયા જનીન તત્વકોની સાથે મળશે એટલે એ સંપૂર્ણપણે વારસાઈ બાબત છે એ કુદરતી બાબત છે હવે વારસો કેટલો હોય તો પહેલી વસ્તુ એ છે કે વારસો એક હોય પ્રગટ અથવા તો પ્રછન્ન વારસો કેટલાક જનીન ગુણધર્મો એવા હોય છે કે જે વારસામાં પ્રગટ થતા નથી તો એ બધા જ એને વારસામાં મળ્યા છે પણ એ એક્ટિવ નથી થયા તો એ બધાને શું કહેવામાં આવશે પ્રચ્છન્ન વારસો કહેવામાં આવશે બીજું જે છે એ શું છે તો કે કે પ્રગટ તથા પ્રભાવી વારસો એ વ્યક્તિની અંદર એના જે લક્ષણો છે એના જે ગુણધર્મો છે એ પ્રગટ હોય છે અને પ્રભાવી હોય છે માતાની જેટલી ઊંચાઈ બાળકની હોય વજન હોય આંખનો રંગ હોય ચામડીનો રંગ હોય શરીરનો બાંધો હોય આ બધી વસ્તુ કેવી છે જે જોઈ શકાય છે અને એ પ્રભાવી પણ હોય છે અપ્રગટ હોય એ લક્ષણો બીજી કે ત્રીજી પેઢીની અંદર પ્રગટ થઈ શકે છે પ્રછન્ન લક્ષણો એટલે કે છુપાયેલા જે લક્ષણો છે એ એની સાથે સંજો સંયોજન થાય ત્યારે એ વારસામાં એને મળે છે આમ વ્યક્તિના વિકાસ જે છે એ એના જનીન તત્વો છે એના ઉપર આધારિત ખૂબ જ હોય છે વ્યક્તિનો વારસો છે એ એના જીવનકાળ ઉપરાંત અન્ય અનુભવવાળા પરિબળો છે એ પણ એટલો જ ભાગ ભજવે છે જેમ કે બૌદ્ધિક પરિબળ સામાજિક પરિબળ લાગણી પ્રધાન પરિબળ આવી કેટલીય બાબતો ઘણાના ઘણાને એકદમ સ્ટ્રોંગ જીન્સ મેળા હોય કે એકદમ એ વ્યક્તિ છે એ પોતાના ડિસિઝનની અંદર પોતાના નિર્ણયની અંદર એકદમ મક્કમ રહી શકતા હોય ઘણાને રૂજુ હૃદય મેળવું હોય ઘણા છે એ વિચારી શકતા હોય ઘણાને વેપાર છે એ મળ્યો હોય આવું દરેકને અલગ 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 બાબતો છે એ મળતી રહેતી હોય છે હવે આના માટે થઈને કેટલીક એવી બાબતો છે કે જે એમાં ભાગ ભજવે બધાને વારસો તો મળે જ છે બધાનો વિકાસ તો થાય જ છે બધાને જેને કહેવાય કે માતા પિતા તરફથી મળેલા લક્ષણો છે એ પણ મળવાના છે બધાને અમુક લક્ષણો પ્રગટ હોવાના છે અમુક લક્ષણો પ્રછન્ન હોવાના છે તો એમાં કઈ વસ્તુ છે કે જે મહત્ત્વનો ભાગ ભજવે છે તો પહેલી વસ્તુ છે જૈવિક પ્રક્રિયાઓ જૈવિક પ્રક્રિયાઓ છે એ મોટાભાગે જનીન તત્વ ઉપર આધારિત હોય છે કે જે મા બાપને તરફથી બાળકને વારસામાં મળે છે જેમ કે શરીર વધારો ઘટાડો લંબાઈ ઊંચાઈ ડાયાબિટીસ જેવા રોગો હૃદયરોગ આ બધી જ વસ્તુ છે એ જૈવિક પ્રક્રિયાને ઉપર આધારિત છે બીજું છે બોધાત્મક પ્રક્રિયાઓ આ જે વસ્તુ જે છે એ કોઈપણ પ્રકારનો ઉકેલની સૂઝ કોઠા સૂઝ ભાષાનો પ્રયોગ આવી બધી બાબતો છે એ છે એ કેને કહેવાય છે બોધાત્મક એટલે કે બુદ્ધિ સાથે સંબંધિત બાબતો છે દાખલા તરીકે કોઈ આમાં એક સરસ ઉદાહરણ આપ્યું છે કે એક જગ્યાએ રસ્તામાં ઉદા એક્સિડન્ટ થયું છે એક વ્યક્તિ એમ કહેવાની છે કે આંધળો છો જોતો નથી જ્યારે બીજી વ્યક્તિ છે એ એમ કહેવાની છે કે ભાઈ માફ કરજો તમને કાંઈ વાગ્યું નથી ને તો દરેકને શું મળ્યું છે એના ઉપરથી એ વ્યક્તિનું વર્તન છે એ નક્કી થશે આમ એક જ સંજોગોની અંદર બૌદ્ધિક વિકાસ ઉપર આધારિત બે અલગ અલગ વર્તન છે કયું વર્તન કોણ કરે છે એ એનો વારસો અને એનું વાતાવરણ બંને જવાબદાર છે વારસામાં જીન્સ જવાબદાર છે અને વાતાવરણમાં શું જવાબદાર છે એ આપણે આગળ જોશું પછી છે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ સામાજિક આવેગિક પ્રક્રિયાઓ શું છે તો કે કે માતા પિતાના બે બાળકો છે એ જુદા જુદા વાતાવરણમાં ઉછરે છે તો બંનેની અંદર અલગ અલગ પ્રકારના લક્ષણો જોવા મળે જે બાળક છે બે બાળક છે એમાંથી પ્રથમ બાળક છે એ જ્યારે એનો વિકાસ થાય છે ત્યારે માતા પિતાની કૌટુંબિક પરિસ્થિતિ છે એ ખરાબ હોય છે બીજું બાળકનો જન્મ થાય છે વિકાસ થાય છે ત્યાં સુધીમાં કૌટુંબિક પરિસ્થિતિ થાળે પડી ગયેલી હોય છે તો ઓલાનો જ્યારે ઉછેર થયો હોય છે એ સમયની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ બંને અલગ અલગ હોય છે અને એટલા માટેથી ને બંનેનું વર્તન પણ અલગ અલગ હોય છે અમુક વસ્તુ એવી છે દાખલા તરીકે બે જોડિયા બાળકો છે એક બાળક છે એનો એને ભારત લઈ આવવામાં આવ્યા એક બાળકને એને અમેરિકાની અંદર રાખવામાં આવ્યું બરાબર છે તો એ બંને બાળકો જે છે એના ઉછેર અને એનો જે વ્યવહાર છે એની જે અસર છે એ બંનેની અલગ અલગ હોવાની છે એટલે એ અલગ અલગ પ્રકારનું વર્તન કરશે એ વર્તન એના સામે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ માટે ખૂબ મહત્ત્વનું છે દાખલા તરીકે અમુક કુટુંબો પરિવાર એવા હોય કે એ પરિવારની અંદર તમે મોટેથી બોલો રાડ નાખો ગુસ્સો કરો તો તરત જ તે તમને ટોકવામાં આવે અટકાવી દેવામાં આવે જ્યારે અમુક લોકો માટે એ વસ્તુ સાવ સ્વાભાવિક હોય તો એને કોઈક શાંતિથી બોલતું હોય તેમ થાય કે આ શું આમ મરેલાન જેમ બોલે છે ઓલાને એમ થવાનું છે કે આ શું આમ રાડું પડીને બોલે છે તો દરેકની સામાજિક આવેગિક પ્રક્રિયાઓ અલગ અલગ છે અને એનું કારણ એનામાં રહેલા આ જનીન તત્વો અને એનો એને એને મળેલો વારસો છે પછી છે પર્યાવરણ પર્યાવરણ પણ એટલું જ મહત્વનું ભાગ ભજવે છે કે દરેક વ્યક્તિ છે એ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિની અંદર જીવતી હોય છે આપણને એવું લાગે કે આપણે ઘરમાં નળ ચાલુ કરીએ ને પાણી આવે ઘણાને બારફળિયાની અંદર પાણી આવતું હોય પણ પહાડી પ્રદેશમાં રહેતા લોકો છે એ આખે આખી ટેકરી નીચે ઉતરે પછી પા ઝરણા વહેતા હોય એમાંથી પાણી ભરે અને એ પાણી પાછો આખી ટેકરી ઉપર ચડાવીને લઈ જાય ત્યારે એને પાણી મળતું હોય તો એ પર્યાવરણ છે કે એ એના માટે એ વસ્તુ બહુ સ્વાભાવિક છે કે આપણે એમ કહીએ પાણી જોઈએ છીએ કે એને પાણીની જરૂરિયાત છે તે લોકો ટેસ્ટથી બેડું લઈને નીચે ઉતરી જશે એના માટે એ વસ્તુ નવી નથી તો જે પર્યાવરણમાં તમે રહ્યો છો ઘણા બધા લોકો છે જંગલની અંદર રહેતા હોય છે એ લોકો લાકડા કાપીના કાપતા હોય છે પરંતુ મુંબઈની અંદર મેટ્રો સિટીની અંદર મોટી થયેલી વ્યક્તિ છે એને એમ વિચાર આવે કે મારે લાકડાને શું કરવાના હશે એની કલ્પના જ નથી આવતી કે કોઈ વ્યક્તિ લાકડા કાપી બળતણ કરીને એમાં ચૂલો સળગાવીને રસોઈ બનાવતી હોય એને તો આ મુંબઈમાં જન્મી હોય મુંબઈમાં મોટી થઈ હોય એ વ્યક્તિને એમ જ હોય કે રસોઈ તો રસોડામાં જ બને તો દરેકના પર્યાવરણ જે તે જગ્યાએ રહે છે એની અસર પણ એટલી જ બધી વધારે હોય છે એટલે આ બધી જ બાબતો છે એ બાળકની ઉપર અસર કરતી હોય છે આમાં દુર્ગાનંદ સિંહાનું એક પ્રતિમાન હોય છે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય ત્રણ વિભાગ પાડ્યા કે કોઈ પણ બાળક છે એ વિકાસ પામે છે પરિપક્વતા મેળવે છે તો શું શું એના ઉપર અસર કરે ઘર શાળા અને સમવયસ્કો અને એટલા માટે જ જોજો તમે કે માતા પિતા છે એ શાળા પસંદ કરતી વખતે બહુ ધ્યાન રાખશે કે ન્યાં જેવા તેવા અરે દોસ્તારી ન થઈ જાય બરાબર મિત્રો છે અમુક બેનપણીઓની સાથે રહેવાની તમારે મમ્મી ના પાડ દે તું એ ની યાર ન રહેતી એ બહુ બરાબર નથી આપણને એમ થાય શું બરાબર નથી છોકરી જેવી છોકરી છે મને મજા આવે છે મારી સાથે ભણે છે પરંતુ એનામાં કંઈક એવા લક્ષણો તમારા મમ્મી કે પપ્પા જોવે છે કે જે એને નથી તો આ ત્રણ વસ્તુ છે આ ત્રણ પરિબળ છે એ કોઈ પણ વ્યક્તિના વિકાસમાં એની એને અસર કરતી બાબતમાં આવતા હોય છે તો કે કેવી રીતે અસર કરે છે તો કે કે કોઈ પણ બાળક છે એનો જન્મ થાય તો એ જન્મ થાય ત્યારે પહેલાં વહેલાં તો પોતાના ઘરમાં જ હોય બાળક એટલે એના માતા પિતા જેમ બોલતા હોય એમ સૌથી પહેલાં વહેલાં એ બોલશે એના માતા પિતા વર્તન કરતા હશે એવું વર્તન કરશે આપણે ઘણી વખત એવું સાંભળતા હોય જોતો આ આવડું કમસ તો નાનકડો એવું છે પણ કેવું બોલતા આવડે છે પણ એને એવું બોલતા આવડે જ કારણ કે એને તમને એવું બોલતા સાંભળ્યા છે માતા પિતા જેવું વર્તન કરશે એવું વર્તન બાળક કરવાનું જ છે એમાં કોઈ નવાઈ નથી એ બાળક અતિ હોશિયાર છે એવું ન માની લેવું જે એના ઘરની અંદર વર્તન થઈ રહ્યું છે એ વર્તનનું અનુકરણ બાળક હંમેશા કરવાનું જ છે જો મમ્મી પપ્પા કોમ્પ્યુટર ઉપર કામ કરતા હશે તો બાળક છે એ કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય એવું કરશે જો એની મમ્મી રસોઈ કરતી હશે તો એ રસોઈ કરતું હોય એવા પ્રકારનું વર્તન કરશે એના મમ્મી પપ્પા દવા લેતા હશે તો બાળક છે એ દવા લેવાની સ્ટાઇલ કરશે આ બધી જ બાબતો છે એ હંમેશા અનુકરણ અને અનુસરણથી થતી હોય છે એટલે પેલી સ્કૂલ જે છે એ છે ઘર કે ઘરની અંદરથી બાળક અલગ અલગ વસ્તુ શીખે અને બહુ સ્વાભાવિક વસ્તુ છે કે જો કોઈ ગુજરાતમાં જન્મેલું બાળક છે એને એની મમ્મી પાણી આપશે ત્યારે એમ કહેશે ભૂ એટલે એ બાળક છે એના મગજની અંદર આ જ વસ્તુ શબ્દ આવી જવાનો છે ભૂ જો એના એ જ બાળક છે એ અમેરિકામાં હશે હશે તો એની મમ્મી કહેશે વોટર તો એ બાળકની અંદર આવશે વોટર એને નથી ખબર કે આ શબ્દ અમેરિકા ઇંગ્લિશનો છે કે આ શબ્દ ગુજરાતીનો છે પણ ઘરની અંદર જે શબ્દો બોલાય છે જે વર્તન થાય છે જે પ્રકારનો વ્યવહાર થાય છે એ પ્રકારની અસર છે એ પહેલી બાળક ઉપર પડે છે જો તમારું બાળક તોછડાઈ કરે છે તો એનો મતલબ એમ થયો કે માતા પિતા છે એ તોછડાઈથી વાત કરે છે જો બાળક શાંતિપૂર્વક મધુર વાણીની અંદર બોલે છે તો એનો મતલબ એમ થયો કે ઘરની અંદર એને એવા પ્રકારનું વાતાવરણ મળ્યું છે આ થયું એનો બેઝિક પેલો પહેલી સોસાયટી બીજી સોસાયટી એને જે મળે છે એ કઈ છે તો કે કે શાળા તમ એ બાળક જે શાળાએ જાય છે એ શાળાએ કેવા પ્રકારનું બોલવા દે છે દાખલા તરીકે આપણે સ્કૂલો જેવી સ્કૂલો છે કે જેની અંદર અવાજ આવે એટલે તરત જ કોક આવીને ટોકી જશે કેમ મોટેથી બોલો છો કેમ બૂમો પાડો છો કેમ અંદરો અંદર ઝઘડો છો આવો અવાજ ન કરાય તો એ એલાઉડ નથી એ તમને થવા નથી દેતા એનો મતલબ એમ થયો કે તમારી ઉપર એ વસ્તુ કરવાની રોક છે તમારે એ નથી કરવાનું તો શાળાની અંદરનું વાતાવરણ છે તમે કેમ તમારી બેનપણીઓની સાથે દોડતા દોડતા જતા હો અને લોબીની અંદર તમને કોઈ પણ ટીચર મળે તો તમે દોડતા હો ત્યાંથી ઊભા રહી જાશો સાઈડમાં આવી જાશો જેમ તમે ઓલીની સાથે મજાક મસ્તી કરતા હતા એ આખું તમારું વાતાવરણ બદલાઈ જતું હોય છે આવું તમને અનેક વખત થતું હોય છે ક્યારેક ઘણા હસવા મનતા હોય છે આ બધી વસ્તુ શું છે તો કે અમુક પ્રકારનું જ વર્તન છે એ પરમિટેડ છે તો આ જે વાતાવરણ છે એનો એક પ્રભાવ પડે છે શિક્ષકો કેવી રીતે વાત કરે છે ઘણા બધા શિક્ષકો રાડો પાડીને બોલતા હોય ખીજાતા હોય તો એ બાળક છે એની સામે એવી જ રીતે વાત કરતું હોય ઘણા બધા શાંતિથી વાત કરતા હોય તો બાળક છે એને સામે શાંતિથી જ જવાબ આપવાનું છે તો બીજું અનુકરણ છે એ શાળા દ્વારા થાય છે અને ત્રીજું અનુકરણ જે છે એ એના મિત્રો દ્વારા થાય છે અને એના ઉપર કોઈ રોકટોક નથી હોવાની કારણ કે બેનપણીને જે ટેવ હોય આવું તમે વારંવાર જોયું હશે કે એક બેનપણી પિંક કલરનો ડ્રેસ લે એટલે બીજીને પિંક ડ્રેસ લેવાનું મન થાય આવી રીતના દરેક પ્રકારના વર્તન વ્યવહારની અંદર પોતાના મિત્રો છે એનો પ્રભાવ હોય છે તો આમ બાળક છે એ ત્રણ અલગ અલગ સોસાયટીને મળે છે અને એના વર્તનની અંદર આ બધી વસ્તુ રિફ્લેક્ટ થતી હોય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે એની અલગ અલગ ભૂમિકાઓ હોય તો એ શાળા ભૌગોલિક પર્યાવરણ ઘર અમુક બાબતો એના મિત્રો આ બધી વસ્તુની સાથે મિક્સ થઈ અને બાળક જે છે એ પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે એ બનાવતું હોય છે હવે કેટલોક એવો ભૌતિક વાતાવરણ છે કે જે સમજવું જરૂરી છે કયું ભૌતિક વાતાવરણ તો કે પહેલું વહેલી સામાન્ય બાબતો સામાન્ય બાબતો એટલે શું તો કે રણ પ્રદેશમાં રહેતી વ્યક્તિઓ તો એ લોકોની આદતો અલગ અલગ હોય વન પ્રદેશ એટલે જંગલી વિસ્તારમાં રહેતા હોય એની વાત અલગ હોય એને અમુક પ્રકારની અલગ ટેવ હોય કે જે એ લોકોની ભૌગોલિક પરિસ્થિતિ ઉપર આધારિત હોય અને પહાડી પ્રદેશ ઠંડો ગરમ પ્રદેશ આ બધી વસ્તુને આધારે દાખલા તરીકે આપણે બધા છીએ એ ગરમ પ્રદેશની અંદર રહેવાવાળા માણસો છીએ સૂકો ગરમ પ્રદેશ છે આપણો આબોહવાની દૃષ્ટિએ જ્યારે કાશ્મીરના લોકો જે છે તો એ લોકો છે એના ઘરની અંદર સગડી સળગતી જ હોય આપણે ઘરની અંદર કોઈ દિવસ સગડી નથી સળગાવી શકતા હોય શિયાળાના ત્રણ ચાર મહિના જ ઠંડી હોય બાકીનો સમય ગરમી જ હોય તો પેલી વસ્તુ એનું આ ભૌગોલિક વાતાવરણ છે દક્ષિણનો વિસ્તાર હોય તો દક્ષિણના વિસ્તારની અંદર એ લોકોને ખૂબ જ અતિ વરસાદની ટેવ હોય અને એ લોકો એ બધી વસ્તુથી ટેવાઈ ગયા હોય એના એની લાઈફસ્ટાઈલ એ પ્રમાણેની હોય પછી છે સંસ્થાકીય માળખું સંસ્થાકીય માળખું એટલે જ્ઞાતિ વર્ગ ધર્મ એનો સમાવેશ થાય તમે લોકો વારંવાર આ વસ્તુ બોલો અમારામાં આવું ન હોય કોઈ પણ વસ્તુ હોય તો એ શું છે તો કે અમે જે સમાજમાં છીએ અમે જે જ્ઞાતિમાં છીએ એની અંદર ચોક્કસ પ્રકારની એક પદ્ધતિ છે કે જે અમારે ફોલો કરવાની છે અને એ પ્રકારના લોકોના એના વર્તનની અંદર એ વસ્તુ જોવા મળતી હોય છે તો દરેક સમાજમાં ઉછરેલું બાળક જે છે એ પોતપોતાના સમાજની અલગ અલગ લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે પછી સામાન્ય સુવિધાઓ સામાન્ય સુવિધાઓ એટલે કે કેટલીક જરૂરી એવી બાબતો જેમ કે પૌષ્ટિક ખોરાક છે બાળકના માનસિક અને શાંતિ વિકાસની તંદુરસ્તી છે એ નક્કી થતી હોય દાખલા તરીકે આપણે શહેરની અંદર રહેતા હોય તો શહેરની અંદર અમુક આદતો હોય જે ગામડાના લોકો છે એને એ વસ્તુ સાવ અલગ લાગતી હોય એને એમ થાય બહાર જમવા જવાય આમ કરાય આવી બધી બાબતો છે એ તરત જ એ લોકોને પોઈન્ટ આઉટ થતી હોય કે જે જ્યારે આપણે નોર્મલી કોઈ પણ વસ્તુ થતી હોય તો આ બધી વસ્તુઓની એક આંતરક્રિયા હોય છે કે જેના સ્વરૂપે બાળક છે એક અલગ પ્રકારના વાતાવરણ મળે છે અને એ પ્રમાણે એનો જન્મ થાય છે અને એનો વિકાસ થાય છે મેટ્રો સિટીની અંદર કોઈ વ્યક્તિ રહેતી હોય તો એ લોકો છે એ પાર્ટી કલ્ચર આખવું એનું અલગ પ્રકારનું હોય આપણે બધાએ પાર્ટી કરીએ એટલે શું કરીએ સરસ મજા નાસ્તો કરીએ કેક કાપીએ ખાઈએ પીએ મજા કરીએ તો દરેકની જે સામાન્ય પરિસ્થિતિ છે ગામડાના લોકો કોઈ છે તો શું છે તો કે કોકનો જન્મદિવસ હોય ઘરે ખાલી મીઠાઈ બનાવી હોય તો એ વસ્તુ એ એની ટાઈપ ઓફ સેલિબ્રેશન છે તો આમ બધાની અલગ અલગ સુવિધાઓ છે અને એના આધારે એની માનસિકતા નક્કી થતી હોય છે આમાં મહત્વ સેલિબ્રેશનનું નથી મહત્વ શું છે કે શું કરવું ને શું ન કરવું કેવા પ્રકારનું વર્તન કરવું એ વસ્તુની માનસિકતા છે એ આ બધી વસ્તુના દ્વારા નક્કી થતી હોય છે ત્યાર પછી જેમ જેમ વ્યક્તિ છે એ વિકાસ થતો પાડતી જાય જેમ જેમ એની ઉંમર વધતી જાય એમ એમ એની અલગ અલગ જરૂરિયાતો વધતી જાય એનામાં અલગ અલગ પ્રકારના ફેરફારો થતા હોય આ બધી વસ્તુ છે એ અલગ રીતે દરેક વ્યક્તિની થાય છે દરેકની ફાઇલ અલગ બને કોઈ બે ભાઈ બહેનની ફાઇલ પણ એક સરખી નથી હોવાની દરેકને થતાં જીવનના અનુભવો દરેક રહે જે જગ્યાએ રહે છે એ જગ્યા દરેકને મળેલો વારસો દરેકને મળેલા જીન્સ આ બધી વસ્તુ જે છે એની અસર થઈ અને એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે એ હંમેશા નિર્માણ થતું હોય છે કોઈ બે વ્યક્તિ માટે કોઈ વસ્તુ સમાન હોઈ શકે એવું નથી તો આ બધી બાબતો એના સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં પણ એટલી જ જોડાયેલી હોય છે હવે પછીના લેક્ચરની અંદર આપણે વિકાસની સમજૂતી છે એ જોશું ત્યાં સુધી તમે આટલી આટલા ક્વેશ્ચન્સ તમને તમે તૈયાર કરજો ટેક કેર ગુડ બાય